21 નવેમ્બર અને આજનો દિવસ સમગ્ર દેશવાસીઓ માટે અતિ મહત્વનો છે કારણ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીકળ્યા છે વેક્સિન મિશન પર અને આજ વેક્સિન મિશનમાં તેઓ સૌથી પહેલા ઝાયડસના ચેરમેન ઝાયડસ ખાતે પહોંચશે કે જ્યાં ઝાયડસના ચેરમેન પંકજ પટેલ તેમનું સ્વાગત કરશે ઝાયડસ પ્લાન્ટ પર વેક્સિન અંગે તેઓ ચર્ચા પણ કરશે વૈજ્ઞાનિકો સાથે તો થોડાક સમય પહેલા જ અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા ત્યારબાદ હેલિકોપ્ટર થકી તેઓ સીધા ચાંગોદર હેલિપેડ પર ઉતરશે અને ત્યાંથી તેઓ ઝાયડસ પ્લાન્ટ પર રવાના થશે ઝાયડસના ચેરમેન પંકજ પટેલ તેમનું સ્વાગત કરશે અને ત્યાં તમામ વૈજ્ઞાનિકો સાથે ચર્ચા વિચારણા અને ખાસ વેક્સિન અંગે નિરીક્ષણ કરશે તો ઝાયકોવ ડી વેક્સિન કે જે સંપૂર્ણપણે સ્વદેશી વેક્સિન અને તે જ વેક્સિન અત્યારે ત્રીજા ફેઝમાં છે થર્ડ ટ્રાયલમાં છે અને તેના કારણસર જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની આ ઝાયડસ પ્લાન્ટ ખાતેની મુલાકાત અતિ મહત્વની માનવામાં આવી રહી છે તો ત્રણ અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં વડાપ્રધાન આજે વેક્સિન મિશન પર નીકળ્યા છે સૌથી પહેલું સ્થળ છે તેમનું અમદાવાદ ઝાયડસ પ્લાન્ટ ખાતેનું ત્યારબાદ પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તેઓ પહોંચશે ઠીક 11 વાગે અમદાવાદથી તેઓ પુણે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રવાના થશે અને ત્યારબાદ જશે હૈદરાબાદ બાયોટેક કંપની કે જ્યાં પણ સંપૂર્ણ સ્વદેશી રસીનું ઉત્પાદન અને આ ત્રણે ત્રણ જગ્યાએ વેક્સિનનું તેઓ નિરીક્ષણ કરવાના છે તો ત્રણ અતિ મહત્વની જગ્યાએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે સૌથી પહેલા અમદાવાદમાં તેઓ આવી પહોંચ્યા છે થોડીક ક્ષણોમાં જ તેઓ ઝાયડસ પ્લાન્ટ ખાતે પણ પહોંચશે વૈજ્ઞાનિકો સાથે અતિ મહત્વની ચર્ચા અને સાથે સાથે જ વેક્સિનનું નિરીક્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તો આજનો દિવસ અતિ મહત્વનો કારણ કે ત્રણ અલગ અલગ જગ્યા કે જ્યાં વેક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે સ્વદેશી વેક્સિન સંપૂર્ણ આત્મનિર્ભર વેક્સિન કે જે વડાપ્રધાનનું લક્ષ્ય પણ છે ધ્યેય પણ છે અને તેના થકી જ હવે જે અંતિમ તબક્કામાં આ વેક્સિન છે થર્ડ ફેઝમાં આ વેક્સિન છે ત્યારે કેટલી અસરકારક સાબિત થશે આ વેક્સિન અને ત્યારબાદ એક મોટી જાહેરાતની પણ શક્યતા વર્તાઈ રહી છે તો ભારતમાં અંતિમ તબક્કામાં મનાતી ભારતની ત્રણ વેક્સિન પૈકી ઝાયડસ અને ભારત બાયોટેકની જે વેક્સિન છે તે સંપૂર્ણપણે સ્વદેશી છે અને તેમાંની જ જે પ્રથમ વેક્સિન કે જે ઝાયડસ પ્લાન્ટ ખાતે અને ત્યાં જ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા પહોંચશે તો વધુ માહિતી લઈશું સંવાદદાતા સોનલ અમારી સાથે જોડાઈ ચુક્યા છે સોનલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ ખાતેથી તો રવાના થઈ ચુક્યા છે થોડીક ક્ષણોમાં જ ઝાયડસ પ્લાન્ટ ખાતે પણ પહોંચશે અંતિમ તબક્કાની તૈયારી અને છેલ્લા તબક્કાના દ્રશ્યો ત્યાં કેવા જે બનઝર અમે અત્યારે ચાંગોદર ખાતે જે ઝાયડસનો પ્લાન્ટ આવેલો છે ત્યાં છીએ અને અહીંયા ચાંગોદર અત્યારે સંપૂર્ણપણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે જ્યારે પ્રધાનમંત્રી અહીંયા લેન્ડ થવા જઈ રહ્યા છે એરપોર્ટ ખાતેથી તે રવાના થઈ ચૂક્યા છે અને થોડી વારમાં જ હેલિકોપ્ટર મારફત તેઓ અહીંયા પહોંચવાના છે અહીંયા ખાસ હેલિપેડ ત્રણ તૈયાર કરવામાં આવ્યા છે 2-3 કિલોમીટર જ દૂર છે ચાંગોદરના પ્લાન્ટથી અને ત્યાં તેઓ લેન્ડ થયા બાદ જે ચેરમેન છે પંકજ પટેલ અને તેમના પુત્ર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે અને ત્યાંથી રોડ માર્ગે તેઓ અહીંયા ઝાયડસના પ્લાન્ટ પર આવશે અહીંયા ઝાયડસના પ્લાન્ટના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માગીશ જોઈ શકું છું અત્યારે જે રીતે અહીંયાના તમામ જે રસ્તા છે ઝાયડસ તરફ આવતા અને જતા બંને માર્ગો જે છે તે હવે બંધ કરી દેવામાં આવ્યા છે બ્લોક કરી દેવામાં આવ્યા છે પ્રધાનમંત્રીનો કાફલો જે અહીંયા પહોંચી રહ્યો છે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે અહીંથી બંને જે માર્ગ છે તે બંધ કરી દેવામાં આવે છે બ્લોક કરી દેવામાં આવે છે તમામ સાઈડનો જે ટ્રાફિક છે તેને અટકાવી દેવામાં આવે છે થોડીવાર પહેલાં જ માત્ર ડાબી તરફના એટલે કે ઝાયડસના પ્લાન્ટને અડીને જે માર્ગ આવેલો છે તે એકમાત્ર બ્લોક કરવામાં આવ્યો હતો અને સામેની તરફનો જે ટ્રાફિક છે તે ખુલ્લો રાખવામાં આવ્યો હતો પણ હવે જ્યારે પ્રધાનમંત્રી ત્યાંથી ઉડી ચૂક્યા છે એરપોર્ટ ખાતેથી અને થોડીવારમાં જ અહીંયા લેન્ડ થવા જઈ રહ્યા છે ત્યારે જે બંને માર્ગો છે તે બંધ કરી દેવામાં આવ્યા છે જોઈ શકાય છે કે અહીંયા સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બંને માર્ગો બંધ કરી દેવાયા છે અને થોડીવારમાં જ અહીંયા પ્રધાનમંત્રી પહોંચે તેમના આગમનની ઘડીઓ ગણવામાં આવી રહી છે સૌથી મહત્વની બાબત એ છે કે ઝાયડસની જે રસી લોન્ચ થવા જઈ રહી છે જે રસીની ટ્રાયલ ચાલી રહી છે ત્રીજા તબક્કાની આ ટ્રાયલ ચાલી રહી છે
તે અંતર્ગત તપાસ કરવા માટે થઈને અથવા માહિતી મેળવવા માટે થઈને પ્રધાનમંત્રી અહીંયા આવી રહ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે એક સ્વદેશી કંપની એટલે કે ઝાયડસ જે અમદાવાદની કંપની છે, સાથે સાથે જ સિરમ ઇન્સ્ટિટ્યૂટ પુનાની અને હૈદરાબાદ આ ત્રણ ખાતેની જે કંપનીઓ છે તેઓ કોરોનાની વિરોધી રસી માટે થઈને પ્રયાસો કરી રહી છે અને લોન્ચિંગ સુધીનો જે આત્મવિશ્વાસ પ્રધાનમંત્રી દર્શાવી રહ્યા છે તમામ એક રીતે કહી શકાય કે સમગ્ર દુનિયા આજે જ્યારે કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહી છે ત્યારે પ્રધાનમંત્રી ખુદ વ્યક્તિગત રીતે કોરોનાની રસી લોન્ચ કરવામાં રસ કેળવી રહ્યા છે અને તેના ભાગરૂપે જ તેઓ આજે આ વેક્સિન યાત્રા પર નીકળ્યા છે તેવું કહી શકાય. કેમકે આજની તેમની મુલાકાત અમદાવાદ, પૂણા અને હૈદરાબાદ આ ત્રણ શહેરોમાં છે અને ત્રણેય શહેરો ખાતે તેઓ જે કોરોના રસી બનાવવામાં આવી રહી છે તેની કંપનીઓની મુલાકાત લેવાના છે અને તમામ વિગતો મેળવવાના છે. સૌથી મહત્વની બાબત છે કે ઝાયડસની જે રસી છે તે ત્રીજા તબક્કામાં હાલ ચાલી રહી છે. એક અપેક્ષા એવી રાખવામાં આવી રહી છે કે આજે ઝાયડસ ખાતેથી પ્રધાનમંત્રી રસીના લોન્ચિંગની પણ જાહેરાત કરી શકે છે. પણ જો વાત કરીએ ટેકનિકલી તો હ્યુમન ટ્રાયલની જો પરમિશન મળી હોય તો જ તે રસીના લોન્ચિંગની વાત કરી શકાય છે. ત્યારે આજના દિવસ દરમિયાન ઝાયડસ ખાતેથી રસી લોન્ચિંગની કદાચ જાહેરાત થાય તેની સંભાવના ઓછી છે. પણ પ્રધાનમંત્રીની જે મુલાકાત છે તે સૌથી મહત્વની છે કારણ કે રસી ડેવલપમેન્ટમાં જ્યારે એક ગુજરાતની પ્રધાનમંત્રીના ઘર આંગણાની કંપની જ્યારે પ્રયત્નો કરી રહી હોય ત્યારે તેનો ઉત્સાહ વધારવા અને તમામ માહિતી મેળવવા માટે થઈને આજે પ્રધાનમંત્રી અહીંયા આવી રહ્યા છે તે સૌથી મહત્વની બાબત છે. અને જે રીતે અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ જે રસ્તાઓ છે, બંને રસ્તાઓ ઝાયડસ તરફ આવતા જતા જે બંને રસ્તાઓ છે તે બંધ કરી દેવામાં આવે છે અને સાથે સાથે જ જે ઝાયડસનો મુખ્ય ગેટ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે, ખુલી નાખવામાં આવ્યો છે. જોઈ શકાય છે અત્યાર સુધી જે ગેટ બંધ હતો મુખ્ય ગેટ, તે મુખ્ય દ્વાર પર સિક્યુરિટી જોઈ શકાય છે અને તે મુખ્ય દ્વારને પણ ખુલી નાખવામાં આવ્યું છે. થોડી વારમાં જ પ્રધાનમંત્રી હેલીપેડ પર લેન્ડ થવાના છે અને ત્યાંથી સીધા જ તેઓ અહીંયા ઝાયડસના પ્લાન્ટ ખાતે આવશે. તમામ તૈયારીઓ સુરક્ષા વ્યવસ્થાની જોઈ શકાય છે. થોડી વાર પહેલાં જ બેનઝીર જે અમદાવાદના રેન્જ આઈજી છે તે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પ્રધાનમંત્રીની પહેલાં જ અહીંયા પહોંચી ચૂક્યા છે અને જે અહીંયા બહારનો જે માહોલ છે તે જોઈ શકાય છે. આ ગેટ ખાતેથી પ્રધાનમંત્રી એન્ટ્રી કરવાના છે અને તમામ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે, જડબે સલાક બનાવી દેવામાં આવ્યો છે. ઝાયડસના પ્લાન્ટ બહારના આ દ્રશ્યો છે. થોડી વારમાં જ પ્રધાનમંત્રી અહીંયા પહોંચશે. હેલીપેડ જેવું અહીંયા હેલીપેડ પર જેવો તેઓ તેમનું ચોપર લેન્ડ થશે એટલે રોડ માર્ગે તેમનો કાફલો અહીંયા આવી પહોંચશે અને લગભગ 1-1.5 કલાક જેવો સમય બેનઝીર પ્રધાનમંત્રી અહીંયા ઝાયડસના પ્લાન્ટ ખાતે વિતાવવાના છે. તેમના આગમનની ઘડીઓ ગણવામાં આવી રહી છે. જે રસી ઝાયડસ તરફથી અત્યારે વિકસાવવામાં આવી રહી છે તેમાં સૌથી મહત્વની બાબત છે કે તે ત્રીજા તબક્કામાં છે અને એક એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે બને એટલી વહેલી તકે જે આ રસી છે તે લોન્ચ કરવામાં આવે. જે રસી છે તેને ઝાયકો ડી નામ આપવામાં આવ્યું છે અને ચાંગોદર ખાતેના પ્લાન્ટ ખાતે તેનું સમગ્ર રિસર્ચ અને ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કંપની છે ઝાયડસ અને વેક્સિન ટ્રાયલના છેલ્લા તબક્કામાં છે. પણ હ્યુમન ટ્રાયલની જો પરવાનગી મળી હોય બેનઝીર તો જ આ જે રસી છે તે લોન્ચ કરી શકાય છે. પણ આજના દિવસ દરમિયાન માટે જ તેની લોન્ચિંગની શક્યતા ઓછી છે. પુણે નેક્સ્ટ ડેસ્ટિનેશન છે પીએમનું. પુણેની જો વાત કરીએ તો રસીનું નામ કોવિશિલ્ડ અપાયું છે અને જેનર ઇન્સ્ટિટ્યૂટ જે છે ઓફ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બ્રિટિશ સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રેજેનેકા એ તેની ફોર્મ્યુલા છે અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ જે છે તે આ રસીના ઉત્પાદન પર ફોકસ કરી રહી છે. જેની આજે પ્રધાનમંત્રી મુલાકાત લેવાના છે તે અંતિમ મંજૂરીના તબક્કામાં હોવાનું જાણવા મળી રહ્યું છે જે સિરમ ઇન્સ્ટિટ્યૂટની જે વેક્સિન છે તે અને સાથે સાથે જ હૈદરાબાદ ખાતે જે મુલાકાત લેવાના છે પ્લાન્ટની તે ભારત બાયોટેક કંપની છે જે વેક્સિનના ઉત્પાદન પર ફોકસ કરી રહી છે, કામગીરી કરી રહી છે અને તેની રસીનું નામ છે કોવેક્સિન. અને આ જે રસી છે તે ત્રીજા તબક્કાની ટ્રાયલ હજુ શરૂ થઈ છે અને માર્ચ 2021 સુધીમાં તેને માન્યતા મળે તેવી હાલ સંભાવના જોવામાં આવી રહી છે. એટલે હૈદરાબાદ ખાતે ભારત બાયોટેક દ્વારા ICMRના સહયોગથી જે આ વેક્સિન છે તેના પર કામ થઈ રહ્યું છે. કોવેક્સિન તરીકે ઓળખાતી જે આ રસી છે તે સંદર્ભે તેના ઉત્પાદન અને તેની જે સમગ્ર કાર્યવાહી છે તેની મુલાકાત અને તે અંગે માહિતી મેળવવા માટે થઈને પ્રધાનમંત્રી આજે હૈદરાબાદ પણ જવાના છે. ત્યારે આ તમામ જે મુલાકાત છે એક વેક્સિન યાત્રા કહી શકાય પ્રધાનમંત્રીની, કેમ કે અમદાવાદ, પુણે અને ત્યારબાદ હૈદરાબાદ આ ત્રણ કંપનીઓ ખાતે પ્રધાનમંત્રી મુલાકાત લેશે અને તમામ જે રસીના ઉત્પાદન સંદર્ભની જે વિગતો છે તે મેળવવાના છે. અને ટૂંક સમયમાં જ ભારત શક્ય છે કે કોરોના સામેની જે કોરોના વિરોધી રસી છે તે બનાવવામાં લીડ કરે તેવા પૂરતા પ્રયાસો જ્યારે ભારતીય કંપનીઓ કરી રહી છે ત્યારે તેમના
ઉત્સાહને બેડવા માટે થઈને અને તેમને પ્રોત્સાહન આપવા માટે થઈને પણ પ્રધાનમંત્રી આજે ત્રણ કંપનીઓ ખાતે મુલાકાત લેવાના છે. એટલે શક્ય છે કે આગામી દિવસોમાં કોરોના વિરોધી રસી શોધવામાં ભારત વિશ્વમાં સૌપ્રથમ ક્રમે આગળ આવી શકે છે. કેમ કે જે રીતે અત્યારે ભાર મૂકવામાં આવી રહ્યો છે, ખુદ પ્રધાનમંત્રી તરફથી વ્યક્તિગત રીતે આ ત્રણ મુલાકાત ગોઠવવામાં આવી છે અને ત્રણેય મુલાકાતમાં વેક્સિનના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે શક્ય છે કે આગામી દિવસોમાં ભારત આ મુદ્દે લીડ કરી શકે. જી જી સોનલ, વાત જો માત્ર અત્યારે ઝાયડસની કરવામાં આવે તો પહેલાથી જ ઝાયડસ ખૂબ જ અગ્રેસર હતી કોરોના વિરોધી રસી વિકસિત કરવા માટે, ખૂબ જ લગાતાર શોધમાં હતી અને અત્યારે જે ઝાયકોવ ડી રસી કે જે અંતિમ તબક્કામાં ત્રીજા તબક્કામાં છે, ત્યારે આ વેક્સિનને લઈને કેટલી આશા રાખી શકાય નજીકના દિવસોમાં? નજીકના દિવસોની જો વાત કરીએ બેનઝીર, તો મેં આપને હમણાં જણાવ્યું કે જે ત્રીજો તબક્કો છે વેક્સિનનો હાલ ચાલી રહ્યો છે. જ્યાં સુધી હ્યુમન ટ્રાયલ માટે પરવાનગી ન મળે ત્યાં સુધી વેક્સિનનો લોન્ચિંગ તબક્કો જે છે તે શરૂ થયો હોય તેવું ના ગણી શકાય. હાલ જે ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે, જો હ્યુમન ટ્રાયલ માટે પરવાનગી મળી હશે તો ચોક્કસપણે એવી એક શક્યતા છે કે આજના દિવસ દરમિયાન પ્રધાનમંત્રી તરફથી તેના લોન્ચિંગ સંદર્ભે જાહેરાત કરવામાં આવે. પણ જે બેઝિક ઇન્ફોર્મેશન આવી રહી છે, પ્રાથમિક માહિતી જે સામે આવી રહી છે, ત્રીજો તબક્કો હજુ ઝાયડસની આ વેક્સિનનો ચાલી રહ્યો છે, માટે આજના દિવસ દરમિયાન કદાચ જાહેરાત થવાની જે સંભાવના છે તે બહુ જ ઓછી છે. પણ જો વેક્સિનની વાત કરીએ બેનઝીર, તો સૌથી મહત્વની બાબત એ છે કે ત્રીજા તબક્કામાં છે હાલ, અને સાથે સાથે જ લોકો પર પરીક્ષણ કરવાની પણ વાત આવે છે. હ્યુમન ટ્રાયલ જ્યારે લેવામાં આવે છે ત્યારે એ બાબત પર ભાર મૂકવામાં આવે છે કે તે રસીની શું અસરો પડે છે શરીર પર, ખાસ કરીને કયા પ્રકારના રિએક્શન આવે છે, કયા પ્રકારનું તેનું એક્શન છે, કેટલી ઝડપથી તે કોરોના સામે લડી શકે છે, આ તમામ બાબતો જે છે તેના પર ફોકસ કરવામાં આવે છે. અને સાથે સાથે જ હ્યુમન બોડી પર સૌથી વધારે તેની વિપરીત અસરો કયા પ્રકારની થઈ રહી છે. તાજેતરમાં જ જે સોલા સિવિલ ખાતે વેક્સિનની ટ્રાયલ શરૂ થઈ છે તે 5 લોકો પર ટ્રાયલ કરવામાં આવી અને માથાનો દુખાવો થવો કે શરીરનો અંગો તૂટવા જેવા જે લક્ષણો છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. એટલે દરેક તબક્કે કહી શકાય કે ગુજરાત અત્યારે સંપૂર્ણપણે એ પ્રયાસરત છે કે કોરોના વિરોધી રસી શોધવામાં ગુજરાત કદાચ લીડ કરી જાય. ભારત તો લીડ કરી જ રહ્યું છે ચોક્કસપણે, પણ તેમાં પણ ગુજરાત મેદાન મારી જાય તેવો એક હાલનો તબક્કો લાગી રહ્યો છે. જોકે ઝાયડસ જે વેક્સિન ત્રીજા તબક્કામાં છે, પણ હ્યુમન ટ્રાયલ માટે જ્યારે તેને પરમિશન મળે અને હ્યુમન ટ્રાયલમાં જો તે સફળ થાય છે તો ચોક્કસપણે એવી એક આશા છે કે આગામી દિવસોમાં કોરોના વિરોધી રસીને મેળવવામાં, લોન્ચ કરવામાં ભારત તો ચોક્કસપણે અગ્રેસર છે, પણ ગુજરાત પણ તેમાં લીડ કરી શકે તેવી હાલના તબક્કે આજે લાગી રહી છે શક્યતાઓ. કેમ કે ઝાયડસ શરૂઆતથી જ કોરોના પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. એના જે દ્રશ્યો છે બેનઝીર, તે હું આપને બતાવવા માંગીશ. જે હેલિપેડ છે ત્યાંથી જે થોડી વારમાં જ પ્રધાનમંત્રી ઉતરવાના છે હેલિપેડ ખાતે, અને જે અત્યારે સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત જે આ દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો. થોડી વારમાં જ પ્રધાનમંત્રી થોડી ક્ષણોમાં જ અહીંયા પહોંચી રહ્યા છે અને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે જે અમદાવાદના રેન્જ IG છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે. પ્રધાનમંત્રીનો કાફલો આ તરફ આવી રહ્યો છે. જોઈ શકાય છે કે જે પોલીસનો જે વાહનો છે તે સામેની સાઈડ જોઈ શકાય છે કે આવી પહોંચ્યા છે, અને સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત તેમના કાફલાના આવવાની તૈયારીઓ થઈ ચૂકી છે. હવે થોડી ક્ષણોમાં જ પ્રધાનમંત્રી અહીંયા પહોંચશે તેવું લાગી રહ્યું છે, અને હાલના તબક્કે તેમના આગમનની જે ઘડીઓ ગણવામાં આવી રહી છે તે અંતર્ગત જે જોઈ શકાય છે કે સમગ્ર જે ગેટ છે તે ખોલી દેવામાં આવ્યો છે, અને અહીંથી થોડી વારમાં જ પ્રધાનમંત્રી અંદર એન્ટ્રી લેવાના છે. જે સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત જે કાફલો છે તે થોડી વારમાં જ અહીંયા પહોંચી જશે, અને જે દ્રશ્યો છે તે અહીંયાના જોઈ શકાય છે કે જે બંને રસ્તાઓ તો બ્લોક કરી જ દેવામાં આવ્યા છે ઝાયડસના પ્લાન્ટ તરફ જતાં, પણ થોડી વારમાં જ તેમનો કાફલો અહીંયા પહોંચે અને થોડી ક્ષણોમાં જ પ્રધાનમંત્રી ઝાયડસના પ્લાન્ટ ખાતે પહોંચે, જ્યારે તેઓ ત્યાં ચોપર તેમનું લેન્ડ થવાનું છે. જે હેલિપેડ પર 3 હેલિપેડ બનાવવામાં આવ્યા છે, અને તે હેલિપેડ ખાતે ઝાયડસના જે ચેરમેન છે પંકજ પટેલ અને તેમના પુત્ર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવનાર છે. અને અહીંયા લગભગ 1-1.5 કલાક જેટલો સમય પ્રધાનમંત્રી વિતાવવાના છે, વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરવાના છે, અને ખાસ કરીને જે વેક્સિન તૈયાર કરવામાં આવી છે તે સંદર્ભે તેઓ સંપૂર્ણપણે માહિતી મેળવશે. ત્રીજા તબક્કાની જોઈ શકાય છે કે કાફલો આવી રહ્યો છે બેનઝીર સામેની તરફથી, જે કાફલાના આગમનની જે ઘડીઓ છે, હવે પ્રધાનમંત્રીના આગમનની ઘડીઓ ગણવામાં આવી રહી છે. કાફલો અહીંયા પહોંચી ચૂક્યો છે, પોલીસ જવાનો અને અધિકારીઓ અહીંયા સુરક્ષા અંતર્ગત આવી પહોંચ્યા છે. જોઈ શકો છો આપ, થોડી વારમાં જ પ્રધાનમંત્રી અહીંયા પહોંચશે, તેમના આગમનની ઘડીઓ ગણવામાં આવી રહી છે. જે સુરક્ષા કાફલો છે તે પહોંચી ચૂક્યો છે, જોઈ શકો છો.
ઝાયડસની બહારનો પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે. ઝાયડસની બહારનો જે આ માહોલ છે, પ્રધાનમંત્રી ઝાયડસના જે પ્લાન્ટ ખાતે પહોંચી ચૂક્યા છે અને જે કાફલો છે તે અહીં આવી ચૂક્યો છે. સાથે સાથે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત છે. પ્રધાનમંત્રી હાથ હલાવી અને અભિવાદન કરી રહ્યા છે. બેનઝીર જોઈ શકાય છે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર પ્રધાનમંત્રી હાથ હલાવી અને અભિવાદન કરી રહ્યા છે તમામ પત્રકારો સાથે અને લોકોને અભિવાદન કરી રહ્યા છે. પ્રધાનમંત્રીની કાર જે છે અંદર પ્રવેશી ચૂકી છે. કાફલો અંદર પ્રવેશ્યો. પ્રધાનમંત્રી અહીંયા 1-2 કલાક સમય વિતાવવાના છે અને વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરવાના છે. ખાસ કરીને જ્યારે આ વેક્સિન તૈયાર થવા જઈ રહી છે ત્રીજા તબક્કામાં છે આ ટ્રાયલ અને એક અપેક્ષા છે કે ભારત અને ખાસ કરીને તેમાં પણ ગુજરાત જ્યારે કોરોના વિરોધી રસીમાં સૌથી વધારે લીડ કરવા તરફ આગળ વધી રહ્યું છે. પંકજ પટેલની ઝાયડસ કંપની અને અત્યારે પ્રધાનમંત્રીનું ઝાયડસ ખાતે આગમન થઈ ચૂક્યું છે. હવે તેઓ અત્યારે વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરવાના છે જે ત્રીજા તબક્કામાં આ ટ્રાયલ છે વેક્સિન. જોઈ શકાય છે કે તેમનો સમગ્ર કાફલો જે છે વિશાળકાય તેમનો જે કાફલો છે તે આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રી અંદર પ્રવેશી ચૂક્યા છે. હેલિપેડ ખાતે તેઓ થોડીવાર પહેલાં જ અહીંયા લેન્ડ થયા. 3 હેલિપેડ બનાવવામાં આવ્યા છે અને હવે જ્યારે હેલિપેડ ખાતે પંકજ પટેલ અને તેમના પુત્ર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને હવે તેઓ જ્યારે વેક્સિન માટે અહીંયા ઝાયડસના મુખ્ય જે પ્લાન્ટ છે ત્યાં પહોંચી ચૂક્યા છે અને તેમની જ્યાં મુલાકાત છે તે શરૂ થઈ ચૂકી છે. 1-1.5 કલાકની અંદર તેઓ સંપૂર્ણપણે જે આ વેક્સિન છે તેની માહિતી મેળવશે અને હવે તેમની જે આ મુલાકાત છે તે સૌથી મહત્વની બેનઝીર માનવામાં આવી રહી છે. થોડીવાર પહેલાં જ થોડી ક્ષણો પહેલાં જ જે આ પ્રધાનમંત્રી અહીંયા પ્લાન્ટ ખાતે પહોંચ્યા અને હાથ હલાવીને તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું છે. કહી શકાય કે સૌથી વધારે એક ઉત્સાહની બાબત ગણી શકાય કે જ્યારે એક ગુજરાતી કંપની અને પ્રધાનમંત્રીના ઘર આંગણાની પ્રધાનમંત્રીના વતનની જે ગુજરાત પ્રધાનમંત્રીનું વતન છે અને અહીંથી જ્યારે એક કંપની કોરોના મહામારી જેવી રસીની કામ કરી રહી હોય ત્યારે એક ગૌરવપૂર્ણ બાબત ચોક્કસપણે ગણી શકાય. જી જી બિલકુલ સોનલ, જે પોઝિટિવિટી અને ઉત્સાહ અત્યારે જોવા મળ્યું, જે રીતે ગાડીમાંથી તેમણે તમામ પત્રકારોનું પણ અભિવાદન ઝીલ્યું અને અહીંયા જ સ્પષ્ટ કહી શકાય કે જે આજનો દિવસ છે અતિ મહત્વનો સાબિત થઈ શકે છે. ન માત્ર ગુજરાત તરફથી, પુણે હોય કે હૈદરાબાદ, આ તમામે તમામ જગ્યાએથી એક પોઝિટિવ સમાચારની આશા પણ દેશવાસીઓને. જે ચોક્કસપણે બેનઝીર કહી શકાય. હું એના જે દ્રશ્યો છે બેનઝીર તે વધુ એક વખત આપને બતાવવા માંગીશ કે થોડી ક્ષણો પહેલાં જ જ્યારે પ્રધાનમંત્રી અંદર પહોંચ્યા છે, હવે જોઈ શકાય છે કે જે રોડ બ્લોક કરી દેવામાં આવ્યા હતા તેને ખોલી દેવામાં આવ્યા છે અને તમામ જે વાહનો છે તે હવે અવરજવર વાહનોની રૂટીન કરી દેવામાં આવી છે. જ્યારે હવે પ્રધાનમંત્રીની આ મુલાકાત પૂર્ણ થશે ત્યારબાદ વધુ એક વખત આ રસ્તાઓને બ્લોક કરવામાં આવશે, કેમકે પ્રધાનમંત્રી અહીંથી 2-3 કિલોમીટર આગળ જે હેલિપેડ બનાવવામાં આવ્યું છે ત્યાં પહોંચવાના છે અને ત્યાંથી તેઓ એરપોર્ટ માટે ફરીથી રવાના થશે અને ત્યારબાદ એરપોર્ટથી તેઓ પુના પહોંચવાના છે. વાત કરી રહ્યા હતા બેનઝીર ગુજરાત ખાતેથી વેક્સિનના લોન્ચિંગની, તો જે રીતે અત્યારે પ્રધાનમંત્રીએ ઉત્સાહ વધાર્યો છે, ખાસ કરીને અભિવાદન કરીને તેમણે જે રીતે લોકોને પણ ઉત્સાહ વધાર્યો છે, પાછળની સાઈડ જે પબ્લિક હતી તેમને પણ અભિવાદન કર્યું હતું ને સાથે સાથે જે રીતે અહીંયા આજે તેમની મુલાકાત છે સૌથી મહત્વની છે, કેમકે ગુજરાતની ઝાયડસ કેડિલા કંપની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કંપની છે અને જ્યારે તેના તરફથી આ પ્રકારનું એક મહત્વનું પગલું ભરવામાં આવી રહ્યું હોય ત્યારે ચોક્કસપણે પ્રધાનમંત્રીની આ મુલાકાત, આ વેક્સિન યાત્રા તેમની અત્યંત મહત્વની છે, કેમકે ઘર આંગણે પ્રધાનમંત્રી ઉત્સાહ વધારવા માટે હંમેશા જાણીતા છે. કોઈ પણ યોજના હોય કે કોઈ પણ નવું પ્રકલ્પ હોય, હંમેશા નવી બાબત તરફ આગળ વધવાનો પ્રધાનમંત્રી મોદીનો અભિગમ રહ્યો હોય છે. લેટેસ્ટ ટેકનોલોજી સંદર્ભે, પછી તે મીડિયાને લગતી હોય કે સોશિયલ મીડિયાને લગતી હોય, કોઈ પણ હોય, લેટેસ્ટ ટેકનોલોજી અપનાવવામાં પ્રધાનમંત્રી હંમેશા આગળ રહ્યા છે અને એ જ બાબત દર્શાવે છે કે તેમણે રસપૂર્વક આજે જ્યારે આ વેક્સિન યાત્રા શરૂ કરી છે, તેઓ આજે સૌપ્રથમ અમદાવાદ આવ્યા છે, અમદાવાદ બાદ તેઓ પુના જશે અને પુના બાદ હૈદરાબાદ. ત્રણેય મુલાકાતમાં તેમણે વેક્સિનની મુલાકાત, વેક્સિન વિશેની માહિતી પર ભાર મૂક્યો છે, એટલે ચોક્કસપણે કહી શકાય કે એક ગૌરવપૂર્ણ બાબત ગણી શકાય. જો ખરેખર ઝાયડસ કંપની સૌથી પહેલી જો આ રસી લોન્ચ કરી રહી છે, ત્રીજા તબક્કાની એમની ટ્રાયલ છે અને હ્યુમન ટ્રાયલમાં જો તે સફળ થાય છે તો ચોક્કસપણે એક લીડ લેશે ગુજરાત અને સાથે સાથે જ ભારત, દેશભર માટે એક ગૌરવની બાબત છે. પછી ભલે તે ગુજરાતની કંપની હોય, પુનાની કંપની હોય કે પછી હૈદરાબાદની કંપની હોય,
કોરોના વિરોધી રસી બનાવવા સંદર્ભે આ તેમની જે આગેકૂચ છે તેને જાળવી રાખે અને કંપનીઓને એક પ્રોત્સાહન મળે તે અંતર્ગત પ્રધાનમંત્રીની આ મુલાકાત સૌથી મહત્વની ગણી શકાય. આજે જ્યારે તેઓ ઘર આંગણે ઝાયડસના પ્લાન્ટ ખાતે આવ્યા છે, ઝાયડસની જે આ વેક્સિન છે તેનો ત્રીજો તબક્કો છે અને તે સંદર્ભે અત્યારે હાલ પ્રધાનમંત્રી પ્લાન્ટ ખાતે ચર્ચા કરી રહ્યા છે. તેમની મુલાકાત શરૂ થઈ ચૂકી છે, થોડી ક્ષણો પહેલા જ તેઓ અહીંયા પહોંચ્યા છે અને હવે જે રીતે આ ટ્રાફિક ખોલી દેવામાં આવ્યો છે અને અત્યારે જે માહોલ છે તે જોઈ શકાય છે કે વેક્સિનની જો વાત કરીએ તો ત્રણ વેક્સિન જે છે તેમાં ઝાયડસ અને ભારત બાયોટેકની જે વેક્સિન છે બેનઝીર તે સંપૂર્ણપણે સ્વદેશી વેક્સિન ગણવામાં આવે છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે પુના ખાતે જે વેક્સિન બની રહી છે કોવિશિલ્ડ વેક્સિન છે તેનો ટ્રાયલ જે છે તે તમામ તબક્કા પૂર્ણ કરી અને હવે ફાઇનલ અપ્રુવલની રાહમાં છે તેવી એક બાબત જે છે તે સામે આવી રહી છે. એટલે સિરમ ઇન્સ્ટિટ્યૂટ એવું લાગી રહ્યું છે હાલના તબક્કે બેનઝીર કે સૌ પ્રથમ જે આ વેક્સિન છે તે લોન્ચ કરવામાં આગળ હોય શકે છે, કેમ કે ફાઇનલ અપ્રુવલની રાહ છે. હ્યુમન ટ્રાયલ પર જ્યારે તે થઈ ચૂકી હોય છે ત્યારે તેને ફાઇનલ અપ્રુવલ માટે મુકાતી હોય છે. એટલે સિરમ ઇન્સ્ટિટ્યૂટ કદાચ જે આજના દિવસ દરમિયાન કહી શકાય કે વેક્સિનના લોન્ચિંગ માટે આગળ હોઈ શકે તેવું કહી શકાય, પણ જ્યારે કેડિલાની વાત કરીએ તો ત્રીજા તબક્કામાં હજુ એ ટ્રાયલ પહોંચ્યું છે એટલે સંભાવના નથી લાગી રહી આજના દિવસ દરમિયાન કે ઝાયડસ ખાતેથી પ્રધાનમંત્રી લોન્ચિંગની જાહેરાત કરે. જી જી સોનાલા, આગળ પણ તમામ અપડેટ્સ આપની પાસેથી લઈશું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે ઝાયડસ પ્લાન્ટ ખાતે, ચાંગોદર હેલીપેડ ખાતે ઉતર્યા હેલિકોપ્ટર દ્વારા અને ત્યાંથી તુરંત જ ઝાયડસ પ્લાન્ટ ખાતે તેઓ રવાના થયા. જેવા ઝાયડસ પ્લાન્ટના ગેટની અંદર તેઓ રવાના થયા ત્યારે જ તેમણે ત્યાં ઉપસ્થિત તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું, પત્રકારોનું અભિવાદન, અને આ જ અભિવાદન જે તેમણે હાથ હલાવીને કર્યું ત્યાં જ તેમની જે પોઝિટિવિટી છે, ઉત્સાહ છે તે સ્પષ્ટપણે આ ગાડીમાંથી દેખાઈ રહ્યું છે. કારણ કે આજે વેક્સિન મિશન પર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આ મિશનની શરૂઆત અમદાવાદથી, ત્યારબાદ પુણે અને પુણેમાં ક્યાંક ને ક્યાંક ઘણી જે આશંકા છે તે શક્યતાઓ વધુ પ્રબળ દેખાઈ રહી છે. પુણેની જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ કે જે એસ્ટ્રાઝેનેકા સાથે મળીને વેક્સિન બનાવી રહી છે અને તેની લગભગ સંપૂર્ણ જે ટ્રાયલ છે તે સમાપ્ત થઈ ચૂકી છે અને તેના કારણસર જ પુણેથી સૌથી પહેલા જાહેરાત થાય તો નવાઈ નહીં. પરંતુ આ સાથે જ બે અન્ય કંપનીઓ, એક છે અમદાવાદની ઝાયડસ અને બીજી છે હૈદરાબાદની બાયોટેક કંપની, આ બંને ફાર્મા કંપની પણ સંપૂર્ણપણે સ્વદેશી વેક્સિન તૈયાર કરી ચૂકી છે, ત્રીજા તબક્કામાં છે. એટલે કે નજીકના દિવસોમાં તમામ ભારતવાસીઓને મળી શકે છે સારા સમાચાર કોરોનાની વેક્સિનને લઈને. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વેક્સિન મિશનને લઈને તમામે તમામ અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરી શકો છો www.mantavyanews.com પર.